नमस्कार, ફાસ્ટ્રેક બુલેટિન સાથે હું છું દેવાંગ. શરૂઆત કરીશું રાજ્યના સમાચારોથી. ચૂંટણીમાં મળેલી કારમી હાર બાદ કોંગ્રેસ દ્વારા વિપક્ષ નેતા માટે આજે સેન્સની પ્રક્રિયા હાથ ધરાશે. સાંજે 7 વાગે ગાંધીનગર સર્કિટ હાઉસમાં પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકુર અને બીકે હરિપ્રસાદની અધ્યક્ષતામાં બેઠક મળશે, જેમાં જીતેલા ધારાસભ્યો હાજર રહેશે અને સીજે ચાવડાને વિપક્ષ નેતા બનાવાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. રાજ્યમાં નવા રચાયેલ મંત્રીમંડળમાં વડોદરા જિલ્લાને સ્થાન ન મળતા રોષ વ્યક્ત કર્યો હતો. એક અભિવાદન સમારોહમાં યોગેશ પટેલે કહ્યું, હવે અવાજ ઉઠાવવો પડશે. સૌરાષ્ટ્ર કાઠિયાવાડના ધારાસભ્યો પોતાનો અવાજ રજૂ કરી કામો કરાવી લે છે. મધ્ય ગુજરાતવાળા એવું વિચારે છે કે સરકાર સામે બોલીશું તો ટિકિટ નહીં મળે. ગુજરાતમાં ભાજપની ભવ્ય જીત બાદ ચૂંટણી સમયે નેગેટિવ કામગીરી કરનાર નેતાઓ સામે સસ્પેન્શન સહિતના આકરા પગલાં લેવામાં આવ્યા છે. હવે 19 તારીખે અમદાવાદ ભાજપ શહેર જિલ્લા પ્રમુખની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ચૂંટણી સમયે પક્ષ વિરુદ્ધ કામગીરી કરનારનો રિપોર્ટ માંગવામાં આવશે, જે બાદ પક્ષ વિરુદ્ધ કામગીરી કરનાર કાર્યકરો વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવશે. પાલીતાણામાં જૈન સમાજની વિશાળ રેલી યોજાઈ, જેમાં સમગ્ર ગુજરાતમાંથી જૈન સમાજના આગેવાનો જોડાયા. પાલીતાણામાં પ્રાચીન ચરણ પાદુકાની તોડફોડ તેમજ શેત્રુંજી પર્વત પર નીલકંઠ મહાદેવ મંદિરના વિવાદને લઈને જૈન સમાજ દ્વારા રેલી યોજવામાં આવી, જેમાં તોડફોડ કરનારા અસામાજિક તત્વો સામે તંત્ર દ્વારા કોઈ પગલાં ન લેવાતા રોષ જોવા મળ્યો. રાજકોટમાં રખડતા પશુઓને લઈ મનપા અંતે હરકતમાં આવ્યું છે. મનપા દ્વારા ફરી રખડતા પશુઓને પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. મનપા દ્વારા દિવસભરમાં 50 થી 60 જેટલા રખડતા પશુઓને પકડવાનો ટાર્ગેટ છે, તેમજ પશુ માલિકો પાસે તગડા દંડ વસૂલ કરવામાં આવશે અને પશુઓના મેડિકલ ટેસ્ટ કરી ટેગ મારવામાં પણ આવશે. શહેરમાં રખડતા ઢોરોના કારણે બનતી અકસ્માત જેવી ઘટનાઓને નિવારવા સુરત મહાનગરપાલિકા દ્વારા અમલમાં મૂકવામાં આવેલ RFID સિસ્ટમ અંતર્ગત ચૂંટણી બાદ 15,000 જેટલા પશુઓમાં પાલિકા દ્વારા RFID ચીપ લગાવવામાં આવી છે, જે ચીપ દ્વારા પ્રથમ, દ્વિતીય અને ત્રીજી વખત પકડાયેલ પશુઓ સામે કરવામાં આવતી દંડની કાર્યવાહી અને તેમના માલિકોના તમામ ડેટાબેઝ સહિતની માહિતી સરળતાથી મળી શકશે. રાજકોટ સહિતના શાક માર્કેટમાં જથ્થાબંધ શાક વેચવા આવતા ખેડૂતોએ ફરી રડવાનો વારો આવ્યો છે. જથ્થાબંધ શાકભાજીના યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોને ખર્ચની રકમ પણ મળે તેવી સ્થિતિ નથી. રાજકોટમાં હોલસેલ માર્કેટમાં દૂધી, રીંગણ, ટામેટાના ભાવ તળિયે પહોંચ્યા છે, જ્યારે કોબીઝ ફ્લાવર ખેડૂતો મફતમાં વેચવા મજબૂર બન્યા છે. મોરબીની પ્રાઇવેટ સ્કૂલમાં વિદ્યાર્થીને માર મારવાની ઘટના સામે આવી હતી. નીલકંઠ સ્કૂલના શિક્ષક દ્વારા વિદ્યાર્થીને માર મારતા હસીબિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ વિદ્યાર્થી દ્વારા જગ્યા બદલવામાં આવતા શિક્ષકે માર મારી સર્ટી લઈ જવાની ધમકી આપી હતી. માળિયાહાટીના તાલુકાના અમરાપુર ગામે શિક્ષણ જગતને કલંકિત કરતો અને વિચિત્ર કિસ્સામાં પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો. અમરાપુરની શાળામાં શિક્ષકે વિદ્યાર્થિનીઓ સાથે ભાન ભૂલતા બાળકીઓ સાથે છેડતી કરી હતી. આ બાબતે પોલીસ દ્વારા તપાસ કરી આરોપીને ઝડપી લીધો હતો અને આગળની તપાસ હાથ ધરી છે. ભાવનગરના મોટા સુરકામાં સગીરાના આપઘાત મામલે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. આ મામલે સુરતમાં સમાજના આગેવાનો ગૃહમંત્રીને મળીને લેખિતમાં આવેદન પાઠવ્યું હતું. આ ઘટના અંગે આરોપીઓને કડક સજા કરવાની પણ માંગ કરવામાં આવી હતી. ભારત 1971 પાકિસ્તાન યુદ્ધમાં INS ખુખરી જહાજે મહત્વની ભૂમિકા ભજવી હતી. 9 ડિસેમ્બર 1971 રોજ પાકિસ્તાન સબમરીન દ્વારા ખુખરી જહાજમાં આગ લગાડવામાં આવી હતી. જહાજે દીવ પાસેના 40 નોટિકલ માઇલમાં જળસમાધિ લીધી હતી, ત્યારે દીવના દરિયા કિનારા પર INS ખુખરી જેવું જહાજ બનાવવામાં આવ્યું છે અને હાલ દેશ વિદેશથી આવતા ટુરિસ્ટો જહાજની મુલાકાત લઈ રહ્યા છે. પોરબંદરમાં આવેલી ચોપાટી ઉપર નેવીના જવાન માટે નેવી બેન્ડ કોન્ક્રીટનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં નેવીના જવાન સામેલ થયા. ભારતીય નેવી દ્વારા 4 ડિસેમ્બરે નેવી દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભારતીય નેવી 1971માં પાકિસ્તાન સાથેના યુદ્ધમાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને પાકિસ્તાનના કરાચી બંદરને નેસ્ત નાબૂદ કર્યું હતું.
जेनी उजवणीना भागरूपे पोरबंदरमां नेवी द्वारा नेवी बेडनुं आयोजन करवामां आव्युं हतुं। भरूचनी श्रवण चौकड़ी पर करोड़ों रूपियाना खर्चे एलिवेटर ब्रिजनी कामगीरी शुरू थता पहला स्थानिकोए मिक्सर मशीनना प्लांटथी स्थानिकोना स्वास्थ्य पर असर पड़शे तेवा आक्षेप करी विरोध कर्यो। तेमज उमराज ग्राम पंचायतमां आवेदन पाठवी रजूआत करी हती। उमराज ग्राम पंचायते कॉन्ट्राक्टरे जमीन मालिकने नोटिस पाठव्या छतां प्लांटनी गतिविधि शुरू रहता स्थानिकोए पहोंची उग्र विरोध करी कामगीरी अटकावी आंदोलननी चीमकी आपी हती। राजकोटना धोराजीथी जामकंडोरणा सुधीनो 18 किलोमीटरनो नेशनल हाईवे छेल्ला घणा समयथी अतिशय खराब हालतमां छे। दररोजना हजारो वाहनो अवरजवर करता नेशनल हाईवेनी बिस्वार हालत थवाथी अनेक जग्याए सांधा करी संतोष मानी लेवामां आवे छे। तात्कालिक बिस्वार रस्तानुं समारकाम करवामां आवे एवी वाहन चालको द्वारा मांग उठी छे। अमदावादमां अवारनवार रोड रस्ता बिस्वार हालतमां जोवा मळे छे। रोड रीसर्फेस करे त्यारबाद थोड़ा दिवसों में पण स्थिति हती तेवी थई जाय छे। त्यारे म्युनिसिपल कमिश्नरे आंगे एक परिपत्र जाहेर कर्यो छे जेमां जणाववामां आव्युं छे कि रोड रीसर्फेस करता पहला तमाम टेस्ट टीएमसीना प्रतिनिधि हाजरीमां करवाना रहेशे। टेस्टनी खराई प्लांट खाताना अधिकारी करवानी रहेशे। प्लांट मिक्स मटीरियलना वपराश खातेना साइट अने युटिलिटी रजिस्टर योग्य रीते निभाववा पड़शे। रोड खराब थशे तो सही करनार पीएमसी खाताना अधिकारी इजनेर खाताना अधिकारी अने कर्मचारी जवाबदार रहेशे। डिफेक्ट लायबिलिटी पीरियड समय पूर्ण थया बाद तेनी स्थितिनो रेकॉर्ड राखवो पड़शे अने तेनी विगत ऑनलाइन मूकवानी रहेशे। बाबरा तालुकाना गलकोटड़ी गामे बोरमांथी 50 फूट ऊंचा पाणीना फुवारा छूट्या हता। गामना खेडूते पोतानी वाड़ीए 600 फूट ऊंडो बोर करावे हतो। जो कि बोरनी कामगीरी पूर्ण थतानी साथे बोरमांथी पाणीना फुवारा निकळवा लाग्या हता। अर्धो कलाक सुधी पाणीना फुवारा उछळता लोको जोवा माटे उमटी पड्या हता। धोराजीना खेडूतो फरी मुश्केली वेठवानो वारो आव्यो छे। वीज कंपनीनी मनमानीने कारणे खेडूतोने समयसर वीज अपाती नथी जेथी समयसर पियत नथी आपी शकता जेथी खेडूतो रोषे भराया छे। धोराजीना तमाम खेडूतोए ऊर्जा मंत्रीने पत्र लखी वीज पुरवठो आपवानी मांग करी छे। जो कि चूंटणी पहेला खेडूतोने 10 કલાક વીજળી આપવાની વાત કરી હતી જે પોકળ સાબિત થઈ છે। મહેસાણા જિલ્લામાં વડનગરના મૌલીપુર અને કડીમાં ઓરીના કેસો વધ્યા છે। હાલમાં જ વડનગરના મૌલીપુરમાં શંકાસ્પદ 91 ઓરીના કેસ અને કડીમાં 50 કેસ મળી આવ્યા છે। સામાન્ય રીતે 6 વર્ષના બાળકોને બદલે 12 વર્ષના બાળકોમાં પણ લક્ષણો દેખાયા છે। આરોગ્ય વિભાગની તપાસમાં મૌલીપુર ગામમાં 185 બાળકોને ઓરીની રસી નહીં લીધી હોવાનું બહાર આવ્યું છે। आरोग्य विभाग द्वारा तात्कालिक असर थी 100% रसीकरण की कामगिरी हाथ धराई छे। राज्य में 65 जेटला बाळकोनी किडनी खराब थता अमदावादनी किडनी हॉस्पिटल में सारवार हेठळ छे। डायालिसिसना सहारे बाळको जीवी रह्या छे। मासूम बाळको अमदाताओनी राह जोई रह्या छे। मासूमो अने तेमना माता-पिता तेमना जीवन माटे पुकार करी रह्या छे कि अमने किडनी आपो अमारे बाळकने जीवाडवा छे। कोई व्यक्ति किडनीनुं अंगदान करे तो बाळकोने नवा जीवननी आशा छे। किडनी हॉस्पिटल में बाळकोनी सारवार शुरू करवामां आवी छे। किडनी हॉस्पिटल में वर्षे 40 बाळक ने किडनी ट्रांसप्लांट थाय छे। वडोदरा में सयाजीबाग खाते 5.1 किलोमीटर नी सोल्जर एथोन योजी विजय दिवस की उजवणी करवामां आवी हती। सोल्जर दौड़ में ईएमई एनडीआरएफ आर्मी जवानों पुलिस दल की शी टीम सभ्यों शाळाना बाळको दौड़वीरो सहित शहरीजनों मोटी संख्या में जोड़ाया था। हेमचंद्राचार्य उत्तर गुजरात यूनिवर्सिटी 33मा आंतर कॉलेज आनर्त एथलेटिक्स साबर स्टेडियम हिम्मतनगर खाते योजा हतो। आ खेलकूद महोत्सव में 93 कॉलेजों और 1021 खिलाड़ियों भाग लीधो हतो। जेमा डीसानी श्री सर्वोदय आर्ट्स एंड कॉमर्स कॉलेज कांट कॉलेजे दौड़ विभाग में उत्कृष्ट देखाव कर्यो हतो। स्पर्धा में सर्वोदय कॉलेजे कुल 2 गोल्ड मेडल तेमज 10 ब्रॉन्ज मेडल प्राप्त कर्या हता। जेमा 400 मीटर दौड़ में सर्वोदय कॉलेजना विद्यार्थी विल्सन ठाकुरे 36 वर्ष जूनो रेकॉर्ड तोड़ी नवो रेकॉर्ड 50.53 सेकंड यूनिवर्सिटी रेकॉर्ड स्थापित कर्यो। तेमज 800 मीटर की दौड़ में 39 वर्ष जूनो रेकॉर्ड तोड़ी विरसंगे नवो रेकॉर्ड 1.56.72 माइक्रो सेकंड यूनिवर्सिटी रेकॉर्ड स्थापित कर्यो छे। आज मेहसाणा नगरपालिका संचालित परशुराम गार्डन टीवी रोड खाते स्थानिक कोर्पोरेटर जनक ब्रह्मट और कारोबारी चेरमेन कौशिक व्यास द्वारा खास वोर्ड बाळकोने
રમતમાં રૂચિ વધે તે માટે સ્કેટિંગ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું, જેમાં નગરપાલિકાના પ્રમુખ સહિત નવનિયુક્ત ધારાસભ્ય મુકેશકુમાર પટેલે હાજર રહી સ્કેટિંગની ટુર્નામેન્ટમાં જીત મેળવનાર બાળકો પ્રથમ, દ્વિતીય અને તૃતીય વ્યક્તિને સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે મેડલ ગિફ્ટ આપી બાળકોને રમતમાં રૂચિ વધે તેવા પ્રયાસ કરાયા હતા અને દરેક સ્પર્ધકને ખાસ સર્ટિફિકેટ પણ અર્પણ કરાયા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં બાળકો અને વાલીઓએ હાજર રહીને સ્પર્ધામાં ભાગ લીધો. સાથે પાલિકા અને વોર્ડ દ્વારા ધારાસભ્યને સન્માનિત કરવામાં આવ્યા હતા. ભરૂચમાં નાતાલ પર્વની ઉજવણી નિમિત્તે ધાર્મિક સરઘસ નીકળ્યો હતો. પ્રેમ અને શાંતિનો સંદેશો આપવા માટે આ સરઘસ નીકળ્યો. સાવરગઢાના ઇલોલ રોડ પર આવેલ તળાવમાંથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે. તળાવ પાસે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. ગ્રામ્ય પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. સુરતના બલસાણાના બગુમરામાં અકસ્માત સર્જાયો. પિતા 2 વર્ષીય પુત્રી સાથે ઘરે પરત ફરતા હતા તે દરમિયાન પિકઅપ ગાડી અડફેટે લીધા. 2 વર્ષીય બાળકીનું ઘટનાસ્થળે મોત નીપજ્યું, તેમજ પિતા ગંભીર ઇજાગ્રસ્ત થતા નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પલસાણા પોલીસ ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. મોરબીમાં સગીરાને ફસાવી વિધર્મી યુવાને દુષ્કર્મ આચર્યું હતું. આસિફે અશોક બની સગીરા સાથે 5 વર્ષ પહેલા વાતચીત શરૂ કરી હતી. ત્યારબાદ મોરબીના ઇન્દિરનગરમાં લઈ જઈને બળજબરીથી શરીર સંબંધ બાંધ્યો હતો. માતા અને ભાઈને મારી નાખવાની અને સમાજમાં બદનામ કરવાની પણ ધમકી આપી હતી. આરોપીએ ધમકી આપ્યા બાદ સગીરા સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. જોકે બાદમાં સગીરાને આરોપીનું નામ અશોક નહીં પણ આસિફ મહંમદ મકરાણી હોવાનું માલુમ પડ્યું હતું. બનાવ અંગે મોરબી એ ડિવિઝન પોલીસે પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ઈડરના વલાસણ રોડ પર રહેતી મહિલા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ કરવામાં આવી છે. મહેન્દ્ર પટેલ નામના શખ્સે લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજારી 4 વખત પીડિતાનો ગર્ભપાત કરાવ્યો હતો. ત્યારે પીડિત મહિલાએ દુષ્કર્મ ગુજારનાર યુવક તથા માર મારનાર અન્ય 8 સામે ઈડર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે, જેથી ઈડર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મોડાસાના કુમકુમ પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગ દરમિયાન તસ્કરોએ તકનો લાભ લઈ ચોરીને અંજામ આપ્યો હતો. કારનો કાચ તોડી દાગીના અને કપડાની ચોરી કરી તસ્કરો ફરાર થયા હતા. 2 દિવસ અગાઉ પણ કુમકુમ પાર્ટી પ્લોટમાં ચોરી થઈ હતી, ત્યારે ફરી ચોરી થતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. અમરેલીના કુંકાવાલ તાલુકાના અનીડા ગામના યુવાનના મોબાઈલથી સંપર્કમાં આવેલ યુવતીએ લગ્નની લાલચ આપી નાણાં પડાવ્યા બાદ વધુ 2.5 લાખની માંગણી કરી હતી. યુવાને પોલીસ ફરિયાદ કરતા ગણતરીના કલાકોમાં જ વડિયા પોલીસે લૂંટેરી દુલ્હન સહિત 4 શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે IPC કલમ 384, 120B અને 114 મુજબ ગુનો નોંધી આરોપીને કોર્ટમાં રજૂ કરી 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. અમરેલી સોમનાથ નેશનલ હાઈવે પર સિંહના આટાફેરા વધી ગયા છે, ત્યારે જાફરાબાદ તાલુકાના બાલાની વાવ અને મીઠાપુર ગામ વચ્ચે હાઈવે ક્રોસ કરતા સિંહો જોવા મળ્યા હતા. વનરાજાની પર રોડ પર એન્ટ્રી થતા જ બંને તરફ વાહનો ઉભા રાખવાની ફરજ પડી હતી. ત્યારે ભૂતકાળમાં અનેક સિંહોના રોડ અકસ્માતમાં મોતની ઘટના બની ચૂકી છે, ત્યારે સિંહોની સુરક્ષાને લઈને સવાલો ઉઠ્યા છે. સુરતમાં બમરોલી સ્થિત પાલિકા સંચાલિત હોસ્પિટલની મેયરે આકસ્મિક મુલાકાત લીધી હતી. 50 બેડની હોસ્પિટલમાં મેયરની આકસ્મિક મુલાકાતને લઈ હોસ્પિટલનો સ્ટાફ દોડતો થઈ ગયો હતો. તબીબ સહિત દાખલ દર્દીઓ પાસેથી મેયરે આરોગ્ય સુવિધાઓ અંગે જાણકારી મેળવી હતી. સુરતના સચિન વિસ્તારમાં બેટરી બ્લાસ્ટ થતા ભાગદોડ પછી ગઈ હતી. એક બાદ એક ધડાકા થતા સ્થાનિકોમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં એક વ્યક્તિને ગંભીર ઇજાઓ થઈ હતી, 2 થી 3 લોકોને સામાન્ય ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે સુરત નવી હોસ્પિટલ ખસેડાયો હતો. બ્લાસ્ટ બાદ આગ પણ લાગી હતી. જેતપુર સિટી પોલીસને તપાસ દરમિયાન શંકાસ્પદ કેમિકલ ભરેલ 15 જેટલા બેરલ મળી આવ્યા હતા. આ અંગે પોલીસે જણાવ્યું હતું કે કેમિકલ દેશી દારૂ બનાવવામાં ઉપયોગ થતું હોવાનું અનુમાન છે. FSLની ટીમે કેમિકલના સેમ્પલ લીધા છે, ત્યારે FSL રિપોર્ટ બાદ કયું કેમિકલ છે અને શેમાં ઉપયોગ લેવાતું હતું તે બહાર આવશે. હાલ સિટી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
दाहोद थी गैरकायदेसर लई जवा तो 45,000 થી વધુ ખાતરનો જથ્થો ઝડપાયો હતો। ખેતીવાડી વિભાગ દ્વારા પુંસરી થી 19,000 અને કરોડા ગામે થી રાજસ્થાન પાસિંગ ના ટેમ્પો માં લઈ જવા તો 26,000 ઉપરાંત નો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો। અધિકારીએ કુલ 45,000 થી વધુ નો મુદ્દામાલ જપ્ત કરી 3 ઇસમો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે। ખંભાળિયાના આહીર સિંહણ ગામનો વેપારી મૂળુ કરમુર ખેડૂતો પાસેથી મગફળી તેમજ ચણાની ખરીદી કરી અવેજ આપ્યા વગર પલાયન થયો હતો। આ અંગે વડાલિયા સિંહણ ગામના લખુ વજસી છુંચર સહિત અન્ય 8 ખેડૂતોએ પોલીસ ફરિયાદ નોંધાવી છે। ખંભાળિયા પોલીસે છેતરપિંડીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। ગાંધીનગરની અડાલજ પોલીસ સ્ટેશને ગુમ સગીરા બાબતે ફરિયાદ ન નોંધી હોવાના આક્ષેપ લગાવવામાં આવ્યા છે અને અડાલજ પોલીસ સ્ટેશન પરિવારજનો તેમજ લોકોએ હોબાળો મચાવ્યો હતો। સગીરા ચાંદકીડાના ત્રાગડની રહેવાસી છે, જે ઘરેથી સ્કૂલ જવા નીકળી હતી અને બાદમાં પોતાના મિત્રો સાથે નર્મદા કેનાલ પર બેસવા ગઈ હતી, બાદમાં ગુમ થઈ હતી। લોક સાહિત્યકાર દેવાયત ખવડના 2 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા। દેવાયત ખવડના વકીલ અને ફરિયાદીના વકીલો એકબીજાના અસીલનો બચાવ કર્યો હતો। ફરિયાદી પક્ષે અને આરોપી પક્ષે સરખી તપાસ કરવાની માંગ કરવામાં આવી હતી। દાદરાનગર હવેલીના મસાડમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા 3 વ્યક્તિ ગંભીર રીતે જાજી ગઈ હતી। રૂમમાં રસોઈ બનાવતા સમયે ઘટના બની હતી। 3 વ્યક્તિને સારવાર માટે સિવિલ ખસેડાયા બાદ વધુ સારવાર માટે મુંબઈ રિફર કરવામાં આવ્યા હતા। ગેસ સિલિન્ડરનો પાઇપ ફાટેલો હોવાથી ગેસ લીક થયા બાદ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હોવાનું અનુમાન છે। બનાસકાંઠાના ડીસામાં ગાંધીચોક વિસ્તારમાંથી વન સંરક્ષણ હેઠળ આવતી પ્રતિબંધિત ચીજવસ્તુનું વેચાણ થતું હોવાની ઘટના સામે આવી। વન વિભાગની ટીમે વેપારી પાસેથી વાઘ સિંહના નખ, દાંત, શાહુડીના પીછા, શિયાળના આંતરડા સહિત 34 જાતના વન્ય પ્રાણીઓના મૃગ અવશેષો જપ્ત કર્યા હતા।